ભરૂચ લોકસભામાં ખરા કરીનો જંગ જામશે, કારણ કે અત્યાર સુધી માત્ર આપ અને ભાજપ વચ્ચે ટક્કર હતી. હવે AIMIMની અને છોટુ વસાવાની પણ એન્ટ્રી થતા ભરૂચ લોકસભામાં ખરા કરીનો જંગ જામશે. જોઈએ આ અમારા અહેવાલમાં. ભરૂચ લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારોની એન્ટ્રી થતા રાજકારણમાં વધુ ગરમાવો જોવા મળી રહ્યો છે, કેમ કે અત્યાર સુધી ભરૂચ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા અને ઇન્ડિયા ગઠબંધન અને આપના ઉમેદવાર ચૈતર વસાવા બે વચ્ચે જંગ જામ્યો હતો. ત્યારે હવે ચૂંટણીની તારીખો નજીક આવતા છોટુભાઈ વસાવાએ પણ પોતાની નવી પાર્ટીના ઉમેદવાર મૂકશે અને હવે AIMIM પણ પોતાનો ઉમેદવાર મેદાનમાં ઉતરવાની જાહેરાતને લઈને ચાર ઉમેદવારો થયા અને બીજા અપક્ષ કેટલા આવે છે એ જોવું રહ્યું. જોકે સાંસદ મનસુખ વસાવાએ હવે ગમે તેટલી પાર્ટીઓ આવે પરંતુ ભાજપની સંગઠન મજબૂત છે, મોદી સરકારનું કામ બોલે છે, અંતરિયાળ ગામોમાં પણ અમે કામ કર્યું છે એની વાત કરી આપ અને AIMIM પર આકરા પ્રહાર કર્યા હતા. તો બીજી બાજુ આપ પાર્ટીના ઉમેદવાર ચેતર વસાવાએ પણ ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે AIMIM અમને મત તોડવાનો પ્રયાસ કરી ઉમેદવાર મૂકે છે અને એ ભાજપની સી પાર્ટી છે, પણ અમે એમની સાથે વાત કરી કહીશું કે ગઠબંધનમાં AIMIM છે અને અહીં કોઈ હલ કાઢીશું. મનસુખભાઈની સાથે કામ કર્યા છીએ, હજી એમણે સત્તાવાર જાહેરાત કરી નથી, પણ અમે એમની સાથે મંથન કરી આવવાની કોશિશ કરીશું. તો વિધાનસભા આગળ હોવાથી મનસુખભાઈને સરસાઈ મળે તેમ નથી. અમે યુવા છે, એમનું વર્ચસ્વ હવે પાર્ટી નક્કી કરે અને અમે જ એમ જીતીશું. આમ ભારત લોકસભા બેઠક પર હાલ ખરા કરી જામશે એ વાત પાકી છે. સાચી વાત છે. હોળી પર્વના કારણે બધી જ પાર્ટીના લોકોનો પ્રચાર માધ્યમ થોડું ધીમો હતું, પરંતુ હોળી પર્વ પૂરું થતાની સાથે જ ઘણી બધી પાર્ટીઓ લોકસભાની ચૂંટણીના મેદાનમાં ઉતરી રહી છે. ભરૂચ લોકસભામાં પણ આમ આદમી પાર્ટી છે, ઓવૈસી પણ આવી રહી છે, ઉપરાંત બીજા પણ કેટલાક ટ્રાઈબલ નેતાઓ આગામી દિવસોની અંદર મેદાનમાં ઉતરવાના છે. પણ ભારતીય જનતા પાર્ટી એક નેશનલ લેવલની પાર્ટી છે, અમે નેશનલના મુદ્દાને લઈને ચૂંટણી લડી રહ્યા છીએ. રાજ્ય સરકાર અને ભારત સરકાર મોદીની ગેરંટીવાળી સરકારના અમે કામો કર્યા છે અને જન જન સુધી એવા કામો પહોંચાડ્યા છે અને લોકોની પાસે લાભાર્થી સંપર્ક દ્વારા પણ લોકોને પાર્ટીનો જે સંદેશો જે છે, દેશને એક સમૃદ્ધ ભારત મોદી સાહેબ બનાવવા માગે છે, મજબૂત ભારત બનાવવા માગે છે, આત્મનિર્ભર ભારત બનાવવા માગે છે, આ વાત લઈને અમે મતદારો પાસે જઈએ છીએ અને મતદારોને સમજાવીને ભાજપને મત માગી રહ્યા છે. ભાજપને કેમ મત એ મુદ્દા સહિત અમે લોકો પાસે જઈએ છીએ અને લોકોમાંથી જબરદસ્ત મોટો અમને આવકાર મળી રહ્યો છે. એટલે સામે લોકસભાની ચૂંટણી છે એટલે સ્વાભાવિક છે, અને સામે ઓવીસીની જે વાત કરું તો એક એમનું નેશનલ લેવલનું ભાજપના વિરુદ્ધનું એક એમને ગઠબંધન બનાવ્યું છે, વિરોધ પક્ષો એનો એક ભાગ જ છે. એટલે આપ અને ઓવીસીની જે પાર્ટી એ એકબીજાને એક પૂરક જ છે. ભાજપને કેમ કરીને પરાસ્ત કરવો, ભાજપના વોટ કઈ રીતના કાપી શકાય એ વ્યૂહરચના સાથે બધા મેદાનમાં આવી રહ્યા છે. બીજી બાજુ સાહેબ, છોટુભાઈ વસાવા પણ ઉમેદવારી કરવાના છે, એમની પાર્ટીમાંથી પણ કોઈ ઉમેદવાર થશે. મનસુખ વસાવા અને ચૈતર વસાવા એટલે આદિવાસી મતોનું ધ્રુવીકરણ, અને આ બાજુથી ઓવેસી આવે છે એટલે મુસ્લિમ મતોનું ધ્રુવીકરણ, એ બે થવાથી ભાજપને કેટલો ફાયદો? જો આનાથી ભાજપને કોઈ નુકસાન નથી થવાનું, ભાજપને ફાયદો જ છે. છોટુભાઈની જે વાત કરું, છોટુભાઈના ટ્રાઇબલ વિભાગના લગતા પ્રશ્નો હોય છે, આદિવાસીના હક ને અધિકાર માટે વર્ષોથી લડે છે, પણ જે હક ને અધિકાર છોટુભાઈ જે વાત કરે છે આદિવાસીઓના, એ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં, રાજ્ય સરકાર અને ભારત સરકારમાં એમના જે મુદ્દા છે બધા જ મુદ્દા અમે સોલ્વ કર્યા છે. આદિવાસીના હક ને અધિકાર માટે જે સાચા અર્થમાં કામ કર્યું હોય એ ભાજપની સરકારમાં કે રાજ્ય સરકાર હોય કે ભારત સરકારમાં. ભારત સરકારમાં શું હતું, આદિવાસીનું અલગ મંત્રાલય નહોતું, પરંતુ ભારતીય જનતા પાર્ટીનું શાસન કેન્દ્રમાં આવતાની સાથે અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન બને ત્યારે અમે લોકોએ બધાએ રજૂઆત કરીને અલગ મંત્રાલય આપ્યું. અને ગુજરાતમાં પણ તમે ગુજરાત પેટર્નને જો લાયા હોય તો 1995માં કેશુભાઈની સરકારમાં અમે ગુજરાત પેટર્ન લાયા છે. એટલે ટ્રાઇબલને લગતા જે મુદ્દા છે એ મુદ્દા પણ ભાજપ સરકારમાં અમે સોલ્વ કર્યા છે. એટલે સામે ગમે તે લોકો આવશે પણ એનાથી અમને કોઈ ફરક નથી પડવાનો. ઓવેસીની પાર્ટી સ્વર્ગસ્થ હેમંત પટેલને દીકરીને સંપર્કમાં છે અને જો એને ટિકિટ આપે તો શું થાય? ના ના, અમને કોઈ ફરક નથી પડવાનો. ભારતીય જનતા પાર્ટી એક મૂલ્ય આધારિત પાર્ટી છે, નેશનલ લેવલની પાર્ટી છે, કેન્દ્રમાં અને રાજ્યમાં અને અનેક રાજ્યોમાં એમની સરકાર છે અને પ્રજાના ખૂબ કામો કર્યા છે. ગરીબોનાથી માંડી આદિવાસી માંડી ઔદ્યોગિક ક્ષેત્ર જબરજસ્ત મોટો હરણફાળ વિકાસ કર્યો છે. તો એવા સંજોગોમાં સામે ગમે એટલા મજબૂત માણસો છે, મોટા નામવાળા માણસો ઉતરશે તો પણ અમને કોઈ ફરક નથી પડવાનો. AIMIM દ્વારા આવનારી લોકસભાની ચૂંટણીમાં ભરૂચમાં ઉમેદવાર રાખવામાં આવશે ત્યારે એ લોકો જ્યારે ગુજરાતમાં જ ચૂંટણી લડવા માગતા હોય તો ગોધરા પંચમહાલની બેઠક છે જ્યાં મુસ્લિમ વસ્તી વધુ છે, અમદાવાદની બેઠક છે ત્યાં પણ મુસ્લિમ વસ્તી વધુ છે, તો ગઠબંધનના ઉમેદવારને ભરૂચમાં હરાવવા માટે જ કેમ એમણે આવવું પડે છે?
ત્યારે અમે આવનાર દિવસમાં તમામ પ્રયાસો કરીશું એમને મનાવવા માટે. અને આજે જો વર્ષો બાદ આટલા સરસ સમીકરણો ભરૂચ લોકસભામાં બની રહ્યા છે, આદિવાસી સમાજ, મુસ્લિમ સમાજ, પટેલ સમાજ, ક્ષત્રિય સમાજ, દલિત સમાજ, બધા એક મંચ પર આવી રહ્યા છે અને ચૈતરભાઈને જીતાડવા માટે, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારને જીતાડવા માટે પ્રયાસો થઈ રહ્યા છે, ત્યારે ભાજપ ડરી ગઈ છે? એમના કહેવા પ્રમાણે આવનાર દિવસોમાં ઘણી પાર્ટીઓ અહીંયા આવશે, ઉમેદવાર રાખશે અને મતોનું વિભાજન કરવાના પ્રયાસો થશે. પણ ભરૂચ સંસદીય ક્ષેત્રના તમામ લોકો ખૂબ સારી રીતે જાણે છે, અમારી સાથે છે અને થોડું ઘણું નુકસાન થશે પણ જીતાડવા માટે પૂરા પ્રયાસો મને કરી રહ્યા છે, ત્યારે હું ચોક્કસ જીતવાનો છું. ભાજપ ડરે છે, અપક્ષના ઉમેદવારો પણ મુસ્લિમ સમાજમાંથી ઊભા રાખશે, આદિવાસી સમાજમાંથી પણ ઊભા રાખવાના છે, છતાંય અમે અમારા પ્રયાસો કરીએ છીએ એમને મનાવવા માટે અને જીતવા માટે, ત્યારે અમને ચોક્કસ સફળતા મળશે, મને પૂરો વિશ્વાસ છે. દીપક જગતાપ સાથે CN24 ન્યૂઝ, રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.